ત્યાં પછી કટકો નાખતા ને રાતનું વધ્યું ઘટ્યું કૂતરાઓને નાખતા, પણ હવે તો કૂતરું શું દૂધ દેવાનું છે નાખો ડોબાને, એ કે છાપેકું દૂધ વધારે મળશે એમ કહીને કૂતરાને ખસ્તા કર્યા. પછી ભૂખના માર્યા કૂતરાને મન ખેતી પેટે ચોરવાની અને છાનવાની કાવાની કળા શીખવા માંડી લાગે છે. કાશીમાના ભણેલા દીકરા એ વખતે પણ કાશીમાની વાત કાપેલી. ખરુસ્તોમાં કૂતરાને નાખે શું પુણ્ય મળવાનું, આપણી ફળીમાં જ ચાર કૂતરા છે. એ તો ભારતમાં કેટલા કૂતરા હશે, લાખો કૂતરા કેટલું ધાન ખાતા હશે, તેમજ કહો હવે આ બધું ધાન માણસોને મળે તો કેટલું પુણ્ય, કૂતરા ખાઈએ પુણ્ય વધારે. કાશીમાં ભણેલા સામે દલીલ ન કરતા એટલે કહીને ચૂપ રહેતા. તમારું ભણતર કે જે સાચું ભાઈ, અમારું ગણતર હવે શું કામનું આવવાનું, પણ આ પછી ભણતરના ગણતરનો વિરોધ કરતા હોય એ રીતે અવારનવાર બબડતા કરતા, ના ભાઈ ના, ધરતી કંઈ એકલા મનેખના બાપની નથી, આમ બધા ભગવાને પેદા કરેલા જીવ છે. ઢોર ઢાકરને કૂતરાની બિલાડીની જંજાળ જ હોય તો આપણે વિચાર કરો ને, એક મૂડિયું મનેખ લાગે કેવું. કાશીમાને અહીં વિચિત્ર એવી ઉપમાએ ઉચ્ચારેલી, બોડા રોડા માથા જેવું. આજે પણ કાશીમાં ગોળ જોઈને ટટળી રહેલી ભૂખી દાસ કાબરી જોઈ આવી જ વાત ઉચ્ચારી. ઢોર જેમ આપણે પાલે પડે છે એમ કૂતરા બિલાડી આપણી જ માય છે ને, આપણે તો ભાઈ છોરા વગરના અવતાર. બિલાડી વગરનું ઘર અને કૂતરા વગરની ફળી ત્રણેય સરખા સુનસાટ જ લાગે છે. ને વળી આપણે કાબરીને સલાહ આપી, સમજ ભૂંડી સમજ, સરાય વરસોય હવે તમારા માટે કપરા છે. આ વળી દુકાળનું વરસ છે, સમય જરા ઓળખને ખા ધાનથી લાલચ મેલીને ઉપરી જાસીમાં ભગવાન દાંત આપ્યા છે ને ચામણી આપશે જ. આટલી કાકરી લઈને નીકળી મારી આંખો આગળ નગરી, ટટાળ્યા વગર લોહીના શેકાણા કરાવ્યા વગર ને કાબરી તરફ કાશીમાંય સોપારી જેવડી એ ગોળની એક કાંકરી નાખી. પેજ નંબર 167 પરનું વાંચન પૂરું થયું, વધુ આગલા વિડીયોમાં જોઈશું. ઓકે.